ધોરણ ત્રણ વિષય હિન્દી પાઠ બે ગિનતી. કેમ છો વિદ્યાર્થી મિત્રો, મજામાં ને? ચાલો ત્યારે હિન્દી વિષય ભણવા માટે તૈયાર થઈ ગયા? ચાલો આપણે આગલા પીરિયડમાં પાઠ એક વિશે કક્કો અથવા મૂળાક્ષરો એનું આપણે જોયું હતું, લેસન કર્યું છે ને? હા, નોટ બનાવી છે? ના બનાવી હોય તો આપણે પહેલા ધોરણમાં અને બીજા ધોરણમાં જેવી નોટ બનાવતા હતા ને, ડબલ ટી વન, એવી બનાવી દેજો અને સુંદર અક્ષરે લેસન કરતા રહેજો, બરાબર? ચાલો ત્યારે આગળ આપણે પાઠ બે સમજીશું. તો ગિનતી, ગિનતી એટલે અંકો અથવા ગણતરી. ગણતરી કરતા તો આવડે છે ને, એકડા લખતા, ગુજરાતીમાં જેવા એકડા લખતા હતા એવા હવે આપણે હિન્દીમાં, અને આ પણ તમે પહેલા અને બીજા ધોરણમાં લખી ગયા હશો, બરાબર? પણ ઘણાને હજી હિન્દીમાં એકડ એક કરતા ફાવતો નથી, તો એમાં કશું જ કરવાનું નથી. તમારે ફક્ત નોટમાં અહીંયા આમ કરી, પહેલાં આમ કરી દેવાનું છે, બરાબર? ના હોય તો મમ્મીને અથવા પપ્પાને સાથે બેસાડજો, તો તમને ગણતરીમાં સરળતા રહેશે. અહીંયા આગળ જુઓ સૂચના, ગિનતી કરો, અંકો કો ઘાટા કરો ઓર લિખો. અંકો કો ઘાટા કરો એટલે અહીંયા આગળ લખ્યું છે એને તમારે જોઈ સામે તમારે લખવાનું છે. અહીંયા આગળ ટપકા ટપકાવાળું, તમારી પાસે અત્યારે ચોપડી નથી એટલે તમારે કોઈ ઘાટા કરવાનું કશું આવશે નહીં, ફક્ત તમારે નોટમાં આમાંથી જોઈને લખવાનું રહેશે. એટલે અહીંયા ફક્ત તમારે અહીંયા ચિત્રમાં ધ્યાન આપો, જુઓ કેટલા ચિત્ર છે અને શેનું ચિત્ર, તો એક બોલ છે, બરાબર? ફક્ત એક જ બોલ છે એટલે અહીંયા આગળ એક લખેલો છે, બરાબર ને? હવે કેટલા સફરજન છે એને હિન્દીમાં શું કહેવાય? સેબ કહે છે. એટલે બે સફરજનનું ચિત્ર છે, બે લખેલા છે, તમારે બે વખત લખવાના છે. પછી છે એક દો તીન, શું કહેવાય? એક દો તીન, આપણે હિન્દી વિષય ભણીએ છીએ એટલે હિન્દીમાં અંકો બોલીશું. અને એક અને દો અને આને એક દો ઓર તીન, બરોબર થઈ ગયા ને? ત્રણ એટલે ત્રણ લખતા આવડે છે ને? હા, ઘણા વિદ્યાર્થીઓ ત્રણ લખવામાં ભૂલ કરે છે. શું કરે છે? ઊંધો લખે છે, દ લખે છે, દ, બરોબર? એટલે ધ્યાન રાખવાનું ત્રણ કરતા. પછી આગળ ગણતરી કરીએ, કેટલા ચિત્રો છે ચાલો ગણીએ. બોલજો, ગણજો મારી સાથે સાથે. એક દો તીન ચાર, થઈ ગયા કેટલા થયા? ચાર. આવડે છે હિન્દીમાં ચાર લખતા? ઇંગ્લિશમાં એટ લખ્યા હોય એવા, પણ આગળનું મોડું થોડું ખુલ્લું રાખવાનું છે, બરોબર? ચાલો આગળ ગણતરી કરીએ. એક દો તીન ચાર પાંચ, બરોબર? પાંચ લખતા આવડ્યા? હા હા, સરસ. ચાલો આગળ. એક દો તીન ચાર પાંચ છે, હિન્દીમાં શું કહેવાય? છે. છ કહેવાય નહીં, ગુજરાતીમાં આપણે છ કહીએ છીએ, બરોબર? તો હિન્દીમાં છે. થઈ ગયું? જો ત્રણ અને છ બંને ભેગું થઈ જાય ને, ધ્યાન રાખજો હો, છે લખતા. ચાલો આગળ જુઓ. એક દો તીન ચાર પાંચ છે ઓર સાત, થઈ ગયા સાત. કેટલા બેટ આપેલા છે? સાત. સરસ. ચલો ગણો છો ને મારી સાથે સાથે? હા, હિન્દીમાં બોલતા રહેજો, ગુજરાતીમાં ના અંકો ગણતા હોને? હા. એક દો તીન ચાર પાંચ છ સાત ઓર આઠ, કેટલી પેને હે? આઠ, બરોબર? હા, હિન્દીમાં બોલતા આવડે છે ને? હા, તો બોલવાનું. ચલો થઈ ગયા આઠ. આગળ ગણતરી કરીએ આપણે. એક દો તીન ચાર પાંચ છ સાત આઠ ઓર નવ, બરોબર? નવ. આપણે શબ્દોને અંકોમાં લખતા તો આવડે છે, શબ્દમાં લખતા આવડતું નથી, એટલે આને શબ્દમાં પણ લખતા શીખવાનું છે, બરોબર ને? કેટલી પેન્સિલ હોઈ? નવ. એ રીતના નવ લખેલા છે, એકડ એક જેવા, પણ થોડા ઊંધા લખેલા છે. આવડે છે ને? ગુજરાતીમાં ઊંધો એકડો કરી દેવાનો એટલે થઈ ગયા નવ. ચાલો આગળ જુઓ. એક દો તીન ચાર પાંચ છ સાત આઠ નવ ઓર દસ,
कितनी है ये क्या है पता है ना? कपकेक। अच्छी लगी कि नहीं लगी? हाँ, मुंह में पानी आ गया चित्र देख के। तो लिखना भी और गिनना भी। मजा आई? सारू करे कितनी सही कपकेक? 10। चलो अहीं आगळ आपणो हिंदीनो पाठ बे गिनती ए पूरो थाय छे। तमारे अने तमारी नोटबुकमां चित्र तमने दोरता आवडे तो आ चित्र दोरवाना, अने ना आवडे तो चित्रनी जग्याए तमे ऊभा लीटा पण करी शको छो, अथवा तो चोरस दोरी शको छो, गोळ दोरी शको छो, अथवा तमारुं मनगमतुं कोई पण चित्र दोरवानुं, अने एनी सामे जेटला चित्र दोर्या होय एटला लखवाना छे। दाखला तरीके बॉल, बॉल दोरता तो आवडे दरेक ने, गोळ दोरी दो अथवा आडी लीटी करी दो, थई गयो एक बॉल। सफरजन पण आवडे ने ना आवडे तो એમાં પણ તમે ગોળ કરી શકો છો, બે વખત ગોળ કરી એની સામે બે લખવાના છે, બરોબર? ચાલો ત્યારે ખબર પડી ગઈ ને લેસનમાં? હા, તો લેસન પાઠ 1 અને પાઠ 2 હિન્દી વિષયની નોટ બનાવી સારા અક્ષરે લખવાનું રાખશો। ચાલો આવજો ત્યારે।